हेलो स्टूडेंट YouTube चैनल पर હું જિગ્નેશ કોઝરિયા આપ સર્વનો હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો ગણિત વિષય તમને ખૂબ જ અઘરો લાગતો છે ખરો ને તો ચાલો આપણે તેને વધુ સરળ અને રસપ્રદ બનાવીએ સો લેટ્સ ગો ઓવર YouTube ચેનલ આજે આપણે ધોરણ 8 ચેપ્ટર નંબર 1 સમય સંખ્યા ભરવાની છે તો સૌથી પહેલા આપણે તેની પ્રસ્તાવના જોઈએ ત્યારે આપણે તેમાં આવતા ગુણધર્મો લાક્ષણિકતાઓ અને ક્યાં ક્યાં એનો ઉપયોગ થાય એ શીખીશું બરાબર તો હવે સ્ટાર્ટ કરીએ આપણે ચેપ્ટર નંબર 1 સમય સંખ્યા તો વિદ્યાર્થીઓ આ ચેપ્ટર શરૂ કરતા પહેલા ધોરણ 7 ચેપ્ટર નંબર 1 સેમેસ્ટર 1 માં પૂર્ણાંક સંખ્યા ચેપ્ટર આવે એમાં આપણે ત્રણ સંખ્યા શીખી કઈ કઈ પ્રાકૃતિક સંખ્યા એટલે કે n પૂર્ણ સંખ્યા એટલે કે w અને પૂર્ણાંક સંખ્યા એટલે i આ ત્રણ સંખ્યા શીખ્યા પણ હવે આપણે ધોરણ 8 માં એક ચોથી સંખ્યા સમય સંખ્યા શીખવાની છે આ સમય સંખ્યાને રેશનલ નંબર કહેવાય રેશનલ મતલબ આ કહેવાય બરાબર છે તો સૌથી પહેલા આપણે એની વ્યાખ્યા જોઈએ તો જે સંખ્યાને p ના છેદમાં q સ્વરૂપમાં લખી શકાય અથવા હોય તો તેને સમય સંખ્યા કહેવાય p ના છેદમાં q એટલે જે સંખ્યા અંશ અને છેદ સ્વરૂપમાં હોય તેને સમય સંખ્યા કહેવાય પરંતુ એક નિયમ છે કે q જે નીચેની કિંમત છે એ ક્યારેય 0 હોવી જોઈએ નહીં જો 0 હોય તેનો જવાબ અનંત ઇન્ફિનિટી આપી છે જે પોસિબલ નથી બરાબર ઉદાહરણ જોઈએ ધારો કે 2 ના છેદમાં 9 3 ના છેદમાં 6 માઈનસ 2 ના છેદમાં પ્રશ્ન થાય કે અહીંયા તો ધન લખી અહીંયા માઈનસ લખી પણ આપણે કેમ અમુક ધન સંખ્યા હોય ઋણ સંખ્યા હોય આ ઋણ સમય સંખ્યા છે આ ધન સમય સંખ્યા છે બાકી નિયમ તો સેમ જ છે ત્યારબાદ 1 2 8 માઈનસ 6 માઈનસ 3 છે અહીંયા પણ પ્રશ્ન થાય તમે તો હમણાં એમ કહેતા હતા કે નીચે છેદ હોવો જોઈએ અહીંયા તો કે છેદ છે જ નહીં વિદ્યાર્થીઓ કોઈ પણ સંખ્યા હોય એની નીચે કાઈ ન હોય તો શું હોય એક તો હોય જ બરાબર તો હવે જો કાઈ તો શું હોય 1 અહીંયા પણ શું હોય 1 બધી સંખ્યા છે શું હોય છે 1 ફરજિયાત હોય જ એટલે આ બધી સંખ્યાને શું કહેવાય સમય સંખ્યા જ કહેવાય પણ ખાસ નોંધ યાદ રાખવાનું છે કે કોઈ પણ બે સમય સંખ્યાનો સરવાળો કરીએ બાદબાકી કરીએ ગુણાકાર કરીએ કે ભાગાકાર કરીએ તો જે આપણે જવાબ આવે ને સાદો જવાબ એ સંખ્યા સમય સંખ્યા છે બરાબર પછી માઈનસ આવે પ્લસ આવે કે કોઈ પણ જવાબ હોઈ શકે બરાબર પણ હવે આપણે તેના ગુણધર્મો જોવાના છે કયા કયા ત્રણ ગુણધર્મો ક્રમનો ગુણધર્મ જૂથનો ગુણધર્મ અને વિભાજનનો ગુણધર્મ આ ત્રણેય ગુણધર્મ છે એ સમય સંખ્યાના જ ગુણધર્મ છે પણ આપણે આજે બે ટોપિકની ચર્ચા કરવાની છે કયા કયા ક્રમ અને જૂથ વિભાજનનો ગુણધર્મ આપણે સ્વાધ્યાયમાં જ્યારે દાખલા આવશે ત્યારે તેનો આપણે ડિટેલમાં અભ્યાસ કરીશું બરાબર છે તો સૌથી પહેલા નોંધ જો કે ક્રમનો ગુણધર્મ અને જૂથનો ગુણધર્મ એ સરવાળા અને ગુણાકાર માટે જ લાગુ પડે બરાબર છે કેના માટે સરવાળા અને ગુણાકાર માટે પણ બાદબાકી અને ભાગાકાર માટે લાગુ પડતો નથી પ્રશ્ન થાય કેમ બાદબાકી અને ભાગાકાર માટે નહીં આપણે એક એક્ઝામ્પલ જોઈએ એટલે આપણે ક્રમનો જોઈએ ત્યારબાદ જૂથનો જોઈએ તો ક્રમનો ગુણધર્મ શું કહે છે તો સરવાળા માટે શું છે ગુણધર્મ કે a b બરાબર b a બરાબર હવે જો a ની કિંમત લખીએ 3 તો મે લખી શકે b ની કિંમત લખીએ 2 2 નો સરવાળો કરો જવાબ શું આવે 5 બરાબર તુરંત નો મત લઈ લો 2 પહેલા લઈ લો અને 3 પછી લઈ લો તો 2 3 શું થાય 5 જવાબ જો 5 બરાબર 5 બંને પાછો ક્રમ ચેન્જ કર્યા તો જવાબ સેમ આવ્યો કે નહીં એનો મતલબ કે સરવાળા માટે આ ગુણધર્મ લાગુ પડે છે હવે બાદબાકી માટે જોઈએ a b b a પર a ની કિંમત લઈએ 5 b ની કિંમત 3 5 માંથી 3 જાય તો 2 આવે છે પણ સેકન્ડમાં જો ક્રમ ફેરવી નાખ્યા b પહેલા લીધો a પછી લીધો b ની કિંમત લખો 3 a ની લખો 5 3 માંથી 5 જાય તો માઈનસ માઈનસ કેમ આવ્યા 5 ની આગળ માઈનસ 5 મોટી સંખ્યા એટલે માઈનસ આવે તે પણ એ જો જવાબ સરખા છે 2 બરાબર માઈનસ 2 જવાબ સરખા નથી મતલબ આ જવાબ સરખા નથી તો બાદબાકી માટે નિયમ લાગુ પડતો નથી ત્રીજો જો ગુણાકાર માટે a ગુણ્યા b b ગુણ્યા a a ની કિંમત 4 b ની કિંમત 3 4 તેરી 12 b ની કિંમત 3 a ની કિંમત 4 3 4 12 જો 12 બરાબર 12
મતલબ જમણ ડાબી બાજુ છે ને એવો જમણ બાજુ જવાબ આવે નિશાની સાથે નહીં નિશાની સેમ જ હોવી જોઈએ તો જ લાગુ પડે આવે છે મતલબ ગુણાકાર માટે નિયમ લાગુ પડે છે અને લાસ્ટ માં ભાગાકાર માટે a ભાગ્યા b b ભાગ્યા a એની કિંમત 9 b ની કિંમત 3 9 ભાગ્યા 3 3 તેરી 9 તો જવાબ શું આવે 3 અહીંયા 3 ભાગ્યા 9 એટલે 9 છેદમાં છે અને 3 ઉપર છે તો છેદમાં 3 આવે 3 તેરી 9 થઈ ગયો પણ જો જવાબ સરખા છે નથી મતલબ ભાગાકાર માટે લાગુ પડતો નથી તો જો તમે સરવાળા માટે ગુણાકાર માટે લાગુ પડ્યો પણ બાદબાકી ભાગાકાર માટે લાગુ પડ્યો નથી હવે આપણે લાસ્ટ જૂથનો ગુણધર્મ જોઈએ સરવાળા માટે a પ્લસ કૌંસમાં b વત્તા c બરાબર b પ્લસ કૌંસમાં a વત્તા c હવે જો તમે a ની કિંમત 3 b ની કિંમત 4 c ની કિંમત 5 5 ને 4 9 9 વત્તા 3 કેટલા થાય 12 થાય બરાબર b આપણે આગળ લીધો અને a અને c નો જૂથ બને a વત્તા c 4 b ની કિંમત 4 a ની કિંમત 3 c ની કિંમત 5 5 ને 3 8 8 વત્તા 4 12 12 બરાબર 12 એવા તો મતલબ કે સરવાળા માટે નિયમ લાગુ પડે છે પણ બાદબાકી માટે જો અહીંયા પ્લસ છે એને શું લખી દેવાનું માઈનસ a માઈનસ b માઈનસ c બરાબર b માઈનસ a માઈનસ c a ની કિંમત 9 b ની કિંમત 7 c ની કિંમત 5 7 માંથી 5 જાય તો 2 9 માંથી 2 જાય તો 7 સેમ ટુ સેમ b ની કિંમત 7 a ની કિંમત 9 c ની કિંમત 5 9 માંથી 5 જાય તો 4 7 માંથી 4 જાય કેટલા આવશે 3 પણ જો 7 બરાબર 3 જવાબ આવ્યો નહીં ધસ નોટ ઇક્વલ ટુ તો શું આવશે બાદબાકી માટે લાગુ પડતો નથી હવે ગુણાકાર માટે જો a ગુણ્યા b ગુણ્યા c બરાબર b ગુણ્યા a ગુણ્યા c a ની કિંમત 4 b ની કિંમત 5 c ની કિંમત 6 6 5 4 30 30 6 120 તો જો અહીંયા 120 બરાબર 120 આવે છે એનો મતલબ કે ગુણાકાર માટે શું થઈ ગયો આ નિયમ લાગુ પડે છે અને લાસ્ટમાં ભાગાકાર માટે જો a ભાગ્યા b ભાગ્યા c બરાબર b ભાગ્યા a ભાગ્યા c તો a ની કિંમત 12 b ની કિંમત 3 c ની કિંમત 9 તો 3 ભાગ્યા 9 કરોડ 1 ના છેદમાં 3 આવશે હવે ગુણાકાર 3 ઉપર જાય તો 12 તેરી 36 થઈ જાય સેમ ટુ સેમ 12 ભાગ્યા 9 કરો તો શું આવશે 4 ના છેદમાં 3 તો 3 ઉપર 4 નીચે તો જવાબ શું આવશે 9 ના છેદમાં 4 એટલે જવાબ સરખો આવતો નથી મતલબ ભાગાકાર માટે લાગુ પડશે નહીં તો જુઓ જૂથનો અને ક્રમનો બંનેમાં સરવાળો હોય કે ગુણાકાર નિયમ લાગુ પડે છે પણ બાદબાકી કે ભાગાકાર માટે લાગુ પડતો નથી એનો મતલબ શું થયો કે સરવાળો ગુણાકાર માટે સાચું પણ બાદબાકી ભાગાકાર માટે નિયમ લાગુ પડશે નહીં બરાબર તો વિદ્યાર્થીઓ આજે તમને જે મેં માહિતી આપી સમય સંખ્યાની પ્રસ્તાવનાની એ તમને ખબર પડી હશે બરાબર છે હવે આપણે નેક્સ્ટ વિડિયોમાં સ્વાધ્યાય 1.1 સાથે વિભાજનનો ગુણધર્મ પણ જોશું થેન્ક યુ